एक परिवार में पति पत्नी અને તેના બે સંતાનો એમ કુલ ચાર સભ્યો હતા। એક દિવસ આ પરિવારે સાંજે જમ્યા પછી પતિ અને પત્ની મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા। પતિએ વાત વાતમાં કહ્યું કે ગઈકાલે બાનો મારા મોબાઈલ ઉપર ફોન આવેલો। બા બહુ દુખી લાગતા હતા અને ભાઈ અને ભાભી હવે બાનો બરાબર ધ્યાન રાખતા નથી એવું કહેલું। આ સાંભળી હજુ તો પતિ કંઈ આગળ બોલે એ પહેલા જ પત્નીએ વચ્ચેથી વાત કાપી નાખીને કહ્યું, ભાઈ કે ભાભી બાનો બરાબર ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું? પતિએ હળવેથી કહ્યું, મારું એવું કહેવું છે કે બાને આપણા ઘરે લઈ આવું, આ ઉંમરે આવી રીતે બા હેરાન થાય એ સારું ન લાગે, હું જીવતો હોઉં અને બાને તકલીફ પડે એ કેમ ચલાવી લેવાય? આવું પતિનું વાક્ય સાંભળી પત્નીએ જરા ઊંચા અવાજે કહ્યું, શું તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઈ વિચાર નથી આવતો? અને જો બા આવશે એટલે મારું કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઈ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે, એ બધું મને કેમ પોસાય? માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહીં। આવું વાક્ય બોલીને પછી સારું લગાડવા માટે પતિને કીધું કે તમને બહુ એવું લાગતું હોય તો બા પાસે આટો મારી આવજો, પણ બા મારા આ ઘરમાં ન જોઈએ। થોડા દિવસો બાદ એક વખત પત્ની કોઈ કામ માટે બહાર ગઈ એટલે પતિએ બાને એમના ઘરે તેડી લાવ્યો અને નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા પણ કરી આપી। પત્ની જ્યારે બહારથી ઘરે આવી અને ઘરમાં નજર નાખી તો એમને નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો। સામાન જોઈને પત્નીથી ના રહેવાયું, એમણે પતિને પૂછ્યું, આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો છે? પત્નીની વાત સાંભળીને પતિએ દબાતા અવાજે કહ્યું, મારાથી ન રહેવાયું એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મૂક્યો છે અને રૂમમાં જગ્યા ન હોવાથી વધારાનો સામાન બહાર કાઢ્યો હતો। પતિની વાત સાંભળતા જ પત્નીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો અને એ એમના પતિ પર ખૂનના આરોપી હોય એમ ગુસ્સો કરવા માંડી અને કીધું કે મને તમારી માં આ ઘરમાં એક દિવસ પણ ન જોઈએ, મહેરબાની કરીને એમને પાછા મૂકી આવો, નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઈશ। આ દરમિયાન નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, બેટા તારે મારી પાસે આવવાની જરૂર નથી, હું પોતે જ અહીંયા આવી ગઈ છું, અને બેટા જમાઈ એના બાને નહીં તારા બાને લાવ્યા છે, કારણ કે એના ભાઈ ભાભી નહીં તારા ભાઈ ભાભી તારી બાને હેરાન કરતા હતા અને સાચવતા નહોતા। પત્નીએ પોતાની માનો અવાજ સાંભળતા જ પતિ પરનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયો। તે દોડતી રૂમમાં ગયો અને દરવાજો ખોલ્યો અને જોયું, પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી। બાદમાં પતિએ પત્નીને કહ્યું, જો તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઈ અધિકાર નથી? આટલું સાંભળીને પત્નીને પછતાવાનો કોઈ પાર ન રહ્યો। તો મિત્રો, દરેક સ્ત્રી પોતાના માતા અને પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરે તો કોઈ દીકરાના મા અને બાપથી જુદા ન થઈ શકે। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો।